જોઈએ આજના મહત્વના સમાચાર પંચમહાલથી અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમારની સાથે. હાલોલ તાલુકામાં આવેલ મસવાડ ગ્રામ પંચાયતમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોમાં આક્રોશ. મસવાડ ગ્રામ પંચાયતના તલાટી પાસે મસવાડ તથા અન્ય પંચાયતનો વહીવટ હોવાના કારણે ગામના લોકોને પોતાના કામ માટે હાલાકી ભોગવવી પડે છે. મસવાડ ગ્રામ પંચાયતમાં ગામમાં વસતા લોકો દ્વારા જાણવા મળ્યું કે ગામમાં સરપંચ અને તલાટી દ્વારા મસવાડ ગામમાં બોગસ કામગીરી કરીને બોગસ નાણાં ઉપાડ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યારે ગામમાં રહેતા લોકો દ્વારા જાણવા મળ્યું છે કે મહિના પહેલાં જ બનેલા સીસી રોડમાં ધૂળની ડમરી ઉડતી જોવા મળી રહી છે. જ્યારે મસવાડ ગામમાં સીસી રોડની કામગીરીમાં બોગસ કામગીરી કરવાના ગામના જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યારે મસવાડ ગામમાં વિકાસના કામો કાગળ ઉપર કર્યા હોવાના ગ્રામજનોના દાવા અને દ્રશ્યો સર્જાયા છે. જ્યારે પંચાયતના ચોપડે રોડ નોંધાયો છે પરંતુ સ્થળ પર રોડની કામગીરી કે રોડ બનાવવામાં આવ્યો જ નથી અને જેમાં સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે એવી લોકોના મુખે ચર્ચા ઉઠવા પામી છે. મસવાડ ગામમાં વિકાસના માટે સરકારી દ્વારા આપવામાં આવતા સરકારી નાણાંનો દુરુપયોગ કરી અને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું છે. જ્યારે સાથે સાથે ગામના જાગૃત નાગરિક દ્વારા હાલોલ તાલુકાના વિકાસ અધિકારીને લેખિતમાં અરજી આપવામાં આવી હતી ત્યારે હાલોલ તાલુકાના વિકાસ અધિકારી દ્વારા મસવાડ ગ્રામ પંચાયતની મુલાકાત હજુ સુધી પણ લેવામાં આવી નથી. હાલોલ તાલુકાના વિકાસ અધિકારી દ્વારા હજુ સુધી મસવાડ ગ્રામ પંચાયતની તપાસ ન કરવા પાછળનું કારણ શું તે પણ એક તપાસનો વિષય બન્યો છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમારની સાથે હું છું પાયલ બામણી. આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. મસવાડ ગ્રામ પંચાયતની અંદર વાત કરવા જઈએ તો વિકાસના કોમોની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ છે. કારણ કે મસવાડના પંચાયતની અંદર એવા પણ ભ્રષ્ટાચાર થયા છે કે જેને લઈને અમે બધા યુવાનો તલાટી બેન જોડે ગયા હતા કે કોઠી ફળિયાની અંદર 1 લાખ રૂપિયાનો રોડ બનાવ્યો છે, 2 મહિનાની અંદર પૂરો થઈ ગયો છે, બરાબર કાંકરા નીકળી ગયા છે. તો અમે તેનું પૂછ્યું કે તમે આ કઈ રીતના બનાવ્યા આમ. તો અમારા સરપંચ સાહેબે અમારા પર ખોટી અરજી કરી હતી પોલીસ સ્ટેશન ઉપર. તો એ રીતના અમુન વિકાસના કોમોની અંદર ધમકાવવા માગે છે કોમના સરપંચને તલાટી બેનને, બરાબર. તો તે રીતના આગળ સરકારને મારી નમ્ર વિનંતી છે કે મસવાડ ગામની અંદર આવો અને તપાસ કરો કે કઈ જગ્યાએ જુઓ કે કઈ રીતના ભ્રષ્ટાચાર થાય છે. સરપંચ અને તલાટી દ્વારા તમારા વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી. હા, શું નામ છે સરપંચ અને તલાટીનું? વિનુભાઈ અલસિંગભાઈ રાઠવા સરપંચ અને તલાટી બેન ભાવનાબેન. અને તદ્દન ખોટી છે અરજી એ રીતના આપવામાં આવી કે વિકાસના કામોની અંદર અડચણરૂપ કરે છે ગામના યુવાનો. તો તમને અમે ગામની અંદર જે વિકાસ તે અમે તમને દેખાડીએ, બરાબર ને? તમારા ગામમાં વિકાસના કામો થયા છે? થયા છે, ખાલી ચોપડામાં થયા છે, રિયલમાં થયા નથી. અમારી જોડે પ્રૂફ છે રજૂઆત કરી હતી જે તાલુકા વિકાસ અધિકારીને અમે 2-3 વાર અરજી આપી પણ કોઈ જવાબ આવ્યો નથી તાલુકા વિકાસ અધિકારી તરફથી. ચેક કરવાય નથી આયા. શું નામ તો? મુકેશભાઈ પરમાર, ગામ મસવાડ. મારું નામ પરમાર કમલેશકુમાર મનોજસિંહ, ગામ મસવાડ. મસવાડ ગામ પંચાયતમાં તલાટીબેન રેગ્યુલર તો આવે છે પણ એમનો સમય કોઈ નક્કી હોતો નથી, કોઈ ટાઈમનું શિડ્યુલ નક્કી નથી. કાં તો 1 વાગે બી આવે, કાં તો 2 વાગે બી આવે, અને છતાં અને જો 2 વાગે ફોન કરે અને પછી કહે છે 1 વાગે ફોન કરે તો હું આવું છું એમ કહે છે, અને પછી 2 વાગે ફોન કરે તો કહે છે ભાઈ હવે અત્યારે મારાથી નહીં આવાય, આવતા મંગળવારે રાખો. તો હવે જોઈએ કે સરકાર શ્રીએ એક આદેશ બહાર પાડ્યો છે કે આવકના દાખલા છે, વિધવા સહાયના ફોર્મો, સોગંદનામું, પછી રેશન કાર્ડમાં નામો દાખલ કરવા, કમી કરવા, એવા લગભગ 22 જેવા કાર્યો છે એ આપણે ગામ પંચાયતમાં કરવાના હોય છે. તો આપણે તલાટી બેનને એમ પૂછીએ કે તમે 2 કલાકમાં તો એ બધું કરી શકવાના નથી, બરાબર છે? તો સરકારશ્રીને આપણે એવું કહીએ કે તલાટી બેન 1 દિવસમાં આવી અને આ બધા કામો કરી શકવાના નથી. ટાઈમ તો નક્કી નથી કે 2 વાગે બી આવે, 3 વાગે બી આવે. તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે તલાટી બેન રેગ્યુલર આવે પહેલી વાત તો, કે ટાઈમ કોઈ નક્કી કરે કે 9 વાગે કે 8 વાગે, અને જવાનો ટાઈમ નક્કી કરે. તમારે કામ કરવા માટે બીજી કોઈ જગ્યાએ બોલાવે છે લોકો? બીજી અઠવાડિયામાં રેગ્યુલર આવે પહેલી વાત તો. અને બીજી વાત કે ફોન કરીએ છતાં કહે છે કે તમે તો ઇમરજન્સી કામ હોય તો તમે હાલો આવી જાઓ, હું તમને હાલો કામ કરી આપીશ. શું નામ તલાટીનું? તલાટીનું નામ ભાવનાબેન. કયું ગામ? મસવાડ.
અને મારું નામ કમલેશ. અને બીજી એક વાત, વચ્ચે કંઈક અમારે જે અમાર ફરિયામાં રોડ બન્યો છે, રોડ બને મતલબ એમના મિલકત રજિસ્ટરમાં રોડ બનાવ્યો છે કે ભાઈ 2020માં મંદિર ફરિયામાં ભાતીજી મંદિરથી ગણપતિના ઘર સુધી એ લગભગ 280,000 એસ્ટિમેટ અમને અંદર લખેલું છે. તો એ રોડ 2020માં બન્યો નથી પહેલાં એ વાત. તો હું પૂછવા ગયો કે બેન આ રોડ તો બન્યો નથી, તમે બનાવ્યો કેવી રીતે? તો મને એવું કહે છે કે તમે તો રખડતા છો એટલે તમારે નવરા ધંધોના કશું ધંધો કોમ ધંધો હોય ના, એટલે તમારે બધા પૂછવાની જરૂર નથી. તો હું ગામનો એવું નથી, નાગરિક નથી ગામનો, અને તમે ગામના સંચાલક જુઓ તો એટલી બદતર હાલતમાં છે, અંદર ખાડા બી નથી કે પાણી બી અંદર જતું નથી, અને ડાયરેક્ટ પૈસા બી સરપંચ અને તળાટી લાઈન વાપરી ખાઈ જેવું લાગે છે મને. તો મારું નામ કમલેશકુમાર અણુપસિંહ. આજે અમારા ગામની અંદર જે સરકાર તરફથી જે ગ્રાન્ટ મળી રહી છે એ ગ્રાન્ટ પૂરેપૂરો એનો ઉપયોગ થતો નથી. 14મું નાનાપંચ જે છે એ 14મું નાનાપંચ એમને મંદિર ફળિયામાં 280,000 રોડ બનાવ્યો, એની લંબાઈ જોવા જઈએ આશરે લગભગ 70 મીટર જેટલી થાય, તો એનો 280,000 રૂપિયા એ ખર્ચો કર્યો એ તદ્દન ખોટો છે. બરાબર, એ પૈસા એમને ઉપાડ્યા. બીજી વાત, ગામની અંદર અમે બેંકનું સ્ટેટમેન્ટ માગ્યું છે, બેંકના સ્ટેટમેન્ટની અંદરથી અમને ખબર પડે છે કે ગામની અંદર આ લોકો કેટલા રૂપિયા વાપરે છે, બરાબર, અને જે કામ કરવાના છે એ કામ થતા નથી. બીજી આગળ એમએલએ યોજના આવી આ ફરિયામાં, એમએલએ યોજના અંદર 1 લાખ રૂપિયા વાપર્યા, બીજા મહિનામાં રોડ પૂરો થઈ ગયો. 2.5 લાખ રૂપિયા રાઠોડ ફરિયામાં ચંદુભાઈના ઘરે આગળથી, તે આગળ 2.5 લાખ રૂપિયા એમને વાપરી પૂરો કરે, રોડ પૂરો થઈ ગયો, 2 મહિના પૂરો નહીં ચાલ્યો. બરાબર, ડેરી પાછળ મિની વોટર 1 લાખ રૂપિયા બોલે છે, ડેરી પાછળ મિની વોટર છે નહીં, આ પૈસા એમને વાપર્યા છે. તો આ પૈસાનો સદુપયોગ થવો જોઈએ એવી અમારી સરકારને વિનંતી છે. મારું નામ નરેશભાઈ પૂનમભાઈ પરમાર, ગામ ગામસવાળા.